ઓલપાડના જમીન દલાલ અંજર અલીની તેના જ ઘરમાં ઘુસી કરેલી ઘાતકી હત્યા મામલે તેની હત્યાની સોપારી આપનાર રામદેનના ઇસ્માઇલ ઘોડાવાલાને સુરત જિલ્લા એલસેબી પોલીસની ટીમે સુરતના કેબલ બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો સુરત જિલ્લાના ઓલપાડ ટાઉનના પરામુલ્લા ખાતે મસ્જિદ પાછળ રહેતા જમીન દલાલ અંજર અલી હૈદરઅલી મલેકની ગત તારીખ પચીસમી જાન્યુઆરીના રોજ વહેલી સવારે તેના જ ઘરમાં ચારી સમયે ચપ્પુ અસંખ્ય ઘા જીકી ઘાતકી હત્યા કરી નાખી હતી તો પોલીસે આ ગુનામાં નજીકના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી જેમાં ચાર હત્યારાઓ મોપેટ પર ભાગતા જોવા મળ્યા હતા તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પોલીસે તપાસ દરમિયાન આ હત્યામાં રાકેશ એકનાથ મોહિતે ઉર્ફે બાલો પંકજા અને ઉર્ફે પંકીઓ સાહિલ પટેલ અને એક પાડ્યો હતો તો હત્યારાઓને કોઈ જમીન તેમજ જમીન દલાલીના પૈસાની લેતી દેતી મામલે અંજર અલીની હત્યા માટે અંજર અલીના જ મિત્ર એવા સુરતના રાંદેર કોઝવે રોડ તારવાડી ખાતે મેરુલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઇસ્માઇલ ઘોડાવાલાએ સોપારી આપી હોવાનું બહાર આવ્યું હતું તેથી ઇસ્માયલ ઘોડાવાલા ભાગી છૂટ્યો હતો જેને ઝેટવી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે બાતમીના આધારે ઇસ્માઇલ ઘોડાવાલા શેખને સુરત જિલ્લા એલ પોલીસની ટીમે સુરતના કેબલ બ્રિજ પાસેથી ઝટપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા ઇસ્માઇલ ઘોડાવાલાએ અંજલ હત્યાની સોપારી આપી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી હતો એલસીબી હત્યાની સોપારી આપનાર ઇસ્માઇલ ઘોડાવાલાનો કબજો ઓલપાડ પોલીસના સોંપવાની તજવીજ હાથ છે વધુ મંજર રેલીની હત્યા માટે સોપારી આપનાર ઇસ્માઇલ ઘોડાવાલા સામે વર્ષ બે હજાર વીસમાં ઓલપાડ પોલીસમાં આર્મ્સ એક્ટનો પણ ગુનો નોંધાયો સામે આવ્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા